ચાલો ધોરણ સાત, આજે આપણે ચેપ્ટર પાંચમો છે કાવ્ય, એ આપણે ચાલુ કરીશું. કાવ્યનું નામ છે રાનમાં. રાનમાં એટલે જંગલમાં. એના લેખક છે ધ્રુવ ભટ્ટ અને એનો પ્રકાર છે પ્રકૃતિ ગીત. એટલે કે પ્રકૃતિ ગીત એટલે કે પ્રકૃતિ વાતાવરણને લઈને આ કાવ્ય રજૂ કરવામાં આવ્યું છે. ધ્રુવકુમાર પ્રોબંધરાય ભટ્ટનો જન્મ ભાવનગર જિલ્લાના નિગાળામાં થયો હતો. તેમણે એન્જિનિયરિંગ કારખાનામાં મેનેજર તરીકે કાર્ય કર્યું હતું. હાલ સેવાનોત્તરી જીવન નિવૃત્ત જીવન ગાળે છે. શું હતા એ કેવા હતા? એન્જિનિયરિંગ કારખાનામાં છે એને એક કામ કર્યું છે, અત્યારે એ સેવાનિવૃત્ત જીવન જીવે છે. તેમણે કણલોક, સમુદ્રકાંતિ, તોમસિન, અત્રાપી, અંકુરપાર જેવી સુંદર સર્જાત્મક સફળ નવલકથાઓ આપી છે. એની નવલકથાઓ છે એમના અહીંયા નામ લખ્યા છે. ખોવાયેલું નગર તેમનો કિશોર કથાનો સંગ્રહ છે. સુવર્ણંતુ અને ગાય તેના ગીત નામના બે કાવ્ય સંગ્રહ પણ તેમને આપ્યા છે. એને નવલકથા લખી છે અને કિશોર કથા લખી છે, એની સાથે એને કાવ્ય સંગ્રહ પણ આપ્યા છે. તેમની કૃતિઓમાં અંગ્રેજી, હિન્દી, મરાઠી તેમજ ઉડિયા ભાષાઓનો અનુવાદ થાય છે. એની જે બધી કૃતિઓ છે એમાં એની બધી ભાષાઓના નામ લખ્યા છે. ચોમાસુ આવશે તો આસપાસ ક્યાં ક્યાં ફેરફારો થશે તેવી વાત કલ્પનાઓથી હારમાળાનીથી કવિ આપને સમજાવે છે. હારમાળા એટલે ગીત સ્વરૂપે કે જે ચોમાસાની સિઝન આવશે અને આપણા આજુબાજુનો વિસ્તાર છે એમાં કેવો ફેરફાર થાય છે એવી ખાલી કલ્પના કરી અને આપણે આ ગીતમાં સમજાવે છે. ચોમાસાનો પ્રસાર રાણમાંથી, મેદાનમાંથી, પછી મકાનમાં ને પાનમાં થતાં થતાં આપણા અંતરમય સુધી થાય છે. રાણમાંથી એટલે કે પહેલાં જંગલમાં, પછી મેદાનમાં, પછી મકાનમાં અને પછી પાનમાં થાય છે અને પછી આપણા અંતર એટલે કે આપણામાં જે ફેરફાર જોવા મળે છે ચોમાસુ આવતા એ અહીંયા સુધી સમજાવ્યું છે. તો આપણે અહીંથી આપણે કાવ્ય તૈયાર કરીશું. ક્યાં ચોમાસુ ગાજે છે રાનમાં, વાળ પર સૂતેલી સઘળી લીલાશ હવે નીતરતી થાશે મેદાનમાં. ક્યાં ચોમાસુ ગાજે છે રાનમાં, કે જંગલમાં ક્યાં ચોમાસુ ગાજવીશ થાય છે ચોમાસાની. હવે વાળ વેલા પરથી સઘળી હરિયારી એટલે કે ચોમાસામાં આવતા જ મેદાન કેવું થઈ જાય છે, રેલાઈ જાય છે. ક્યાં જંગલમાં ચોમાસુમાં ગાજવીજ થાય છે કે ક્યાં જંગલમાં ચોમાસાની ગાજવી થાય છે. ઊંચેથી આરપાર સરતું આકાશ હવે ઉતરશે ધોધમાર હેઠું. પીંજાતા વાયરાઓ વહેશે સંદેશો કે ચોમાસુ ધારા ધાર બેઠું. શું કહે છે? ઘેરાયેલા વાદળોથી સરતું ઊંચું આકાશ વરસાદ છતાં હવે મોટા ધરાઓ રૂપી નીચે ઉતરશે. વરસાદથી ભીંજાયેલો પવન વાયરા, પવન એટલે વાયરા એટલે પવન કે વરસાદથી ભીંજાયેલો પવન છે એ સંદેશો વહેતો કહેશે. એટલે સંદેશો એટલે કે આપણે જાણ કરશે કે ધોધમાર ધારાઓ સાથે ચોમાસુ બેઠું છે. ધાધધાર એટલે ધોધમાર એટલે કે એકદમ ધોધમાર ધારા સાથે ચોમાસુ બેઠું છે. કાલ સુધી રહેતા હતા આપણેને કાલથી તો વાછટો રહેશે મકાનમાં. કાલ એટલે કે કાલ સુધી આપણે જે મકાનમાં રહેતા હતા ત્યાં હવે વરસાદની વાછટો ફેલાઈ જશે. ક્યાં ચોમાસુ ગાજે છે રાનમાં એટલે કે ક્યાં તો જંગલમાં ચોમાસાની ગાજવીજ થાય છે. આપણને થાય એવું વાદળને થાય, એવું ઝરણાને થાય, એવું ઘાસને. આવી ઘટનામાં જે ડુંગરને થાય થાય નેવેથી દડડતા ગામને. કે વરસાદ વરસતા આપને જે આનંદ થાય છે એવો વાદળને, ઝરણાને અને ઘાસને થાય છે. આ વરસાદ પડવાના બનાવ એટલે કે ઘટનાથી ડુંગરને જે આનંદ થાય છે તે ઘરના નેવાથી દડડતા વરસાદના કારણે આખા ગામને થાય છે. તમને થાય ચાલ ટવકો થઈ જાવ અને ઝાડ તળે ગેવકેરે પાંદમાં. ક્યાં ચોમાસું ગાજે છે રાનમાં, કે વરસાદથી તરબર થયેલા તમને થાય કે ચાલ હું મોરનો ટવકો થઈ જાઉં અને ઝાડની નીચે પાંદડા ગેવકી ઉઠું.
क्या चोमासु जंगल में एटले के क्या जंगल में चोमासानी गाजवीज थाई छे। आपने एम थाय के मोरनी जेम आपणे पण अवाज करवा लागी अने पांदडानी जेम उठवा लागी। आ काव्य अहीं आपणे समजवानुं छे जे जंगल में चोमासानी गाजवीज थाय छे एनी वात करवामां आवे छे। पवन छे ए संदेशो एटले के आपने जाण करे छे के आज चोमासु આવવાનું છે। કેવું તો કે ધોધમાર। પછી જ્યાં મકાનમાં આપણે રહેતા હતા અહીંયા વાછટો એકદમ ફેલાઈ જશે એવી આપણે જાણ કરે છે। વરસાદ વરસતા જેવો આનંદ આપણે થાય છે એવો ઝરણાને વાદળને ઘાસને અને ડુંગરને થાય છે અને દડદડતા વહેતા ગામમાં પાણી આખા ગામમાં પાણી પણ થાય છે। અને કેમ કે છે કે જેમ વરસાદ આવે છે તેમ તમને એમ થાય કે આપણે મોર બની અને ઝાડ પર ચડી અને આપણે આનંદ કરવા લાગી। આથી જંગલમાં જે ચોમાસાની ગાજવીજનો અવાજ આવે છે એની વાત કરી છે। તો આપણે શબ્દ સમજૂતી લખવાની છે અને કાવ્ય સમજી અને લખવાનું છે।